હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, થોડા જ દિવસોની અંદર દિવાળી પણ આવી જશે, ત્યારે અત્યારે હાલમાં દર વર્ષની જેમ બજારમાં ઘરાકી જોવા મળી રહી નથી, તેને લઈને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે। જૂનાગઢમાં જે રીતે દર વર્ષે ગ્રામ્ય વિસ્તારની ઘરાકી જોવા મળતી હોય છે, તેવી એક પણ પ્રકારની ઘરાકી જોવા મળી રહી નથી। અને હાલમાં જે રીતે વેપારીઓ એડવાન્સમાં પોતાનો તમામ જે સ્ટોક છે તે ભરી લીધો હોય છે, અને તેને લીધે અનેક મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે। કારણ કે જે પણ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે તેનું એડવાન્સ પેમેન્ટ તે જ સમયે કરી દેવું પડતું હોય છે, તેને લઈને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે। કારણ કે હાલમાં એડવાન્સમાં પેમેન્ટ તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ ઘરાકી જોવા મળતી ન હોવાને લીધે વેપારીઓને નુકસાન થવાના પણ ઇંધાણ જોવા મળી રહ્યા છે। મારું નામ હિતેશ સંઘવી, ઉપપ્રમુખ ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશન માંગનાથ જૂનાગઢ। આ વર્ષે દિવાળી ઉપરનો જે માહોલ છે એ માહોલ જાયમાં નથી, જામમાં નથી, એના ત્રણ કારણો છે। મુખ્યત્વે નવરાત્રીથી દિવાળી સુધીમાં 11 દિવસ વરસાદ પડ્યો, વરસાદ એવો બધો પડ્યો કે જાણે કે 2 વાગે વરસાદ પડે ને તો 6 વાગ્યા સુધી વરસાદ હોય, એટલે કસ્ટમર બહાર નીકળવા માટે જેને ફરજિયાત લેવું જ છે, એના વગર ચાલે એમ જ નથી, કોઈ પ્રસંગની ખરીદી કોઈ વસ્તુ હોય તો એ કસ્ટમર આવ્યો। નંબર બે, જે અંધાધાર વરસાદ પડ્યો, ગ્રામ્ય લેવલની અંદર જે ઘરાકી સવારના ભાગમાં હોવી જોઈએ, એ ગ્રામ્ય લેવલની ઘરાકી 100% બંધ જ થઈ ગઈ, 11 દિવસ આવી જ નથી। બાકીના મારી પાસે જે દિવસો છે એની અંદર બહુ ઓછી ઘરાકી રહી છે ગ્રામ્ય લેવલે, ભલે ગ્રામ્ય લેવલની ઘરાકી દિવાળી પછી નીકળશે એવી અપેક્ષા છે, પણ અત્યારે તો એ કસ્ટમર ને ઘરાકી પર 101% બ્રેક છે, એટલે પોતાના માલ મોલાદ ને બચાવવાનું કરે કે કપડાં લેવા જાય, કારણ કે એના લગ્ન પ્રસંગની તારીખો ઠેલાવી દીધી, કારણ કે જે વસ્તુની જીવાદોરી છે એ રૂપાઈ જાય। મુખ્યત્વે જૂનાગઢ જિલ્લો છે, 999 ગામનું વટાણું છે, પણ આ ક્યાંક ખેતી આધારિત 80% ઇન્કમ ઉપર આધારિત છે, કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ મોટા પ્લાન્ટેશન નથી કે એની કોઈ ઘરાકી હોય, એટલે મુખ્યત્વે કસ્ટમર જે સિટી લેવલની ઘરાકી છે એ ઘરાકી છે તો સાંજે 5 થી 8 માં જોવા મળે છે, એ દરમિયાનના પીરિયડમાં જોવા મળે છે। બાકી દિવસનો સવારનો ભાગ છે કે સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી હરિયો ભર્યો ગ્રામ્ય લેવલની ઘરાકી હતી, એ આ વખતે 85% ઘરાકીનો બ્રેક છે, એ 100% વાત છે, પણ દિવાળી પછી કદાચ અમને એનો બેનિફિટ મળશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। એવું છે કે ગયા વર્ષ કરતા કસ્ટમર વેપારની અંદર 50% પરનું વેપારનું કાપ છે, એ ગ્રામ્ય લેવલની ઘરાકી નથી એની। નંબર બે, વેરાવળ અને કોળીના જે રેયોન ફેક્ટરીને જે લોકોની ખરીદી કરવા, એ લોકો દિવાળીની ખરીદી કરવા જૂનાગઢ આવતા હતા, એ પણ વરસાદના હિસાબે બહુ ઓછા લોકો આવ્યા છે। વેરાવળમાંથી મચ્છીમારી સમાજના લોકો આવે છે, રોયન ઇન્ડસ્ટ્રીઝવાળા આવે છે, કોડીનાની સિમેન્ટ ફેક્ટરીવાળા આવે છે, એ બધા કર્મચારીઓનો સમૂહ મોટું બલ્કમાં ખરીદી કરવા, ક્યારે 10-10, 20-20 જણા સ્પેશિયલી ટ્રેનમાં બેસીને આવી જાય, સવારના પૂરમાં સવારની ટ્રેનમાં જે લોકો 9 વાગ્યામાં આવી ગયા હોય, એ પણ આ વખતે વરસાદના જે સંજોગો છે, હવે તો જે વરસાદ આવે તો ખેડૂતને નુકસાન કરે છે, એ વેપારીને ક્યાંક ને ક્યાંક વેપાર ધંધા પણ નુકસાની આવે છે, પણ અમે વાચા આપી શકીએ છીએ એટલી બધી નથી આપી શકતા, પણ જે મુખ્યત્વે ધંધામાં ઘાટ છે 50% વેપારનો આ વખતે ઘટ બતાવે છે। આમ જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય પંથકમાં જિલ્લામાં ભારે વરસાદ પડવાને લીધે ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશનના વેપારીઓને પણ ભારે નુકસાની જઈ રહી છે। સામાન્ય રીતે જે ગ્રામ્ય પંથકની ઘરાકી દિવાળી સમયમાં જોવા મળતી હોય છે તેમાં 85% જેટલો ઘટાડો નોંધાયો છે, એને લઈને હાલમાં તો દિવાળીના તહેવારમાં વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે પોતે ખરીદેલા દરેક સામાનનું અત્યારે એડવાન્સ પેમેન્ટ કરી ચૂકવામાં આવ્યું છે, અને વેપારીઓ અત્યારે હાલમાં પોતે કોઈ પણ પ્રકારની ઘરાકી ન હોવાથી મૂંઝવણમાં મુકાયા છે અને નુકસાનીનો અંદાજ પણ લગાવી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં જો હવે ઘરાકી વધે તેવી વેપારીઓ પણ પ્રાર્થના કરી રહ્યા છે। આશીષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।